નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના લેક્ચરમાં આપણે જે બાબતોની ચર્ચા કરી એ અંતર્ગત હવે પછી આપણો જે ટોપિક છે, જે આજે આપણે વાત કરવાના છીએ, એ છીએ સજીવોમાં અથવા તો જે સંપૂર્ણ વિશ્વની અંદર ફેલાયેલી જે સજીવોની અલગ અલગ વેરાયટી છે, અલગ અલગ એની વિવિધતા છે, એમાં જોવા મળતી વિવિધતા. સો વોટ ઇઝ એક્ચ્યુઅલ મીનિંગ ઓફ ડાયવર્સિટી ઇન લિવિંગ ઓર્ગેનિઝમ? અગાઉ આપણે વાત કરી એ મુજબ સજીવોમાં મુખ્યત્વે ઘણા બધા પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ, એટલે કે સૂક્ષ્મજીવોથી લઈ અને મહાકાય જીવો અસ્તિત્વ ધરાવતા જોવા મળે છે. સજીવો છે એને મુખ્યત્વે સૃષ્ટિની દ્રષ્ટિએ જોઈએ અથવા તો સજીવ સૃષ્ટિની દ્રષ્ટિએ જોઈએ તો એને બે વિભાગની અંદર આપણે વિભાજિત કરી શકીએ છીએ, અથવા તો આપણી સરળતા માટે આપણે બે વિભાગની અંદર, મુખ્યત્વે બે સૃષ્ટિની અંદર સજીવોને વિભાજિત કર્યા છે. એમાંની ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ વાત કરીએ, ઉદ્વિકાસની દ્રષ્ટિએ વાત કરીએ, તો જેમ જેમ બદલાતી જતી પરિસ્થિતિ, બદલાતા જતા પર્યાવરણ અને બદલાતા જતા વાતાવરણને અનુરૂપ જેમ જેમ સજીવો છે એ વિકસિત થતા ગયા, એ રીતે એના સૂક્ષ્મ સ્વરૂપમાંથી મહાકાય અથવા તો નરી આંખે જોઈ શકાય એવા સુવિકસિત પ્રકારના સ્વરૂપો આપણી સામે તાદ્રશ્ય થયા. અને એ જ બાબત છે, એ ઇન્ડિકેટ કરે છે કે સજીવો છે એમાં બદલાતી જતી જે કાંઈ પોતાના રૂપ, એટલે કે પોતાનું કદ, પોતાનો આકાર, પોતાનો દેખાવ, એટલે કે મોર્ફોલોજિકલ ચેન્જીસ છે, બાહ્યાકાર વિદ્યાને લગતા જે કાંઈ ફેરફારો છે, એ પ્રમાણે એના જે લક્ષણો છે અથવા તો એમની લાક્ષણિકતાઓ છે એને ચોક્કસ ગ્રુપોમાં એક સરખી લક્ષણો અથવા તો લાક્ષણિકતાઓ ધરાવતા સજીવોના સમૂહમાં મૂકવામાં આવ્યા, અને એ પ્રમાણે સજીવોનું નામકરણ અને વર્ગીકરણ કરવામાં આવ્યું. ઘણા બધા વૈજ્ઞાનિકો છે કે જેમણે સજીવોના વર્ગીકરણમાં પોતાનો મહત્તમ ફાળો આપેલો છે. સજીવોના નામકરણ, સજીવોનું સિસ્ટમેટિક પોઝિશન, સિસ્ટમેટિક પોઝિશન એટલે કે વર્ગીકરણ વિદ્યામાં જે સ્થાન આપવામાં આવેલું છે, એ સમૂહ, એ વિભાગ, એ વર્ગ અથવા તો એ સમુદાય, આ દરેક બાબત વિશેના જે અભ્યાસ છે એ અભ્યાસની શાખાને આપણે વર્ગીકરણ શાસ્ત્ર અથવા તો ટેક્સોનોમી તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ બધી પાયાની વાતો છે જે તમારી જાણ માટે ત્યાર સુધી થોડી ઘણી માહિતીથી આપણે શરૂઆત કરી. આ ચર્ચાના અંતે હવે આપણા વિષય તરફ આપણે જો આગળ વધીએ તો આપણી ટેક્સ્ટ મુજબ, આપણી જે બુક છે એ મુજબ એવું કહી શકાય કે સજીવ વિશ્વમાં જોવા મળતી વિવિધતા તો આપણે આપણી આસપાસના જે એન્વાયરમેન્ટ છે અથવા તો આપણું સરાઉન્ડિંગ્સ છે, આપણી આસપાસની જે કોઈ ભૌગોલિક સ્થિતિ છે અથવા તો આપણો વસવાટ છે, ત્યાં તમે ઘણા બધા પ્રકારના સજીવો જોતા હશો. જો શરૂઆત આપણા ઘરથી કરીએ અથવા તો આપણા નિવાસસ્થાનથી કરીએ, તો આપણા જે એક કુંડામાં વાવેલો છોડ, એની આજુબાજુ અથવા તો આપણા જ ફળિયામાં કે આપણા જ આંગણામાં જોવા મળતા નાના પ્રકારના કીટકો જે ઉડી શકે છે, પક્ષીઓ, પાલતુ પ્રાણીઓ કે અન્ય પ્રાણીઓ, જે પાલતુ નથી એવા પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ, એટલે પ્રાણીઓને પોતાને માટે કામમાં લેવા માટે કે ઉપયોગમાં લેવા માટે મનુષ્યોએ જ્યારે એને અલગ અલગ રીતે ઉપયોગિતાના ધારાધોરણ નક્કી કરી અને પોતાના દ્વારા એને ઉછેર કરવામાં આવ્યો અથવા તો મનુષ્ય દ્વારા એને પાડવામાં આવ્યા, એ સંદર્ભે પ્રાણીઓના બે પ્રકાર પડે છે. ફર્સ્ટ વન, એક પહેલો એવો પ્રકાર કે જે ટોટલી એના કુદરતી નિવાસસ્થાનમાં રહે છે, એને આપણે કહીએ છીએ વાઇલ્ડ એનિમલ અથવા તો જંગલી પ્રાણી કે વન્ય પ્રાણી. અને બીજા છે ડોમેસ્ટિકેટેડ અથવા તો ડોમેસ્ટિક એનિમલ, કે જેને આપણે પાલતુ પ્રાણી તરીકે ઓળખીએ છીએ. એ બધા સજીવોમાં પણ
આપણને કઈ કઈ અંશે વિવિધતા જોવા મળે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણા ઘરની આસપાસ જોવા મળતા પાલતુ પશુઓ, તો એમાં તમે જો ગાયની વાત કરો કે ભેંસની વાત કરો, તો ગાય અને ભેંસ એવા પ્રાણી છે કે જે આપણા લાઈવ સ્ટોકની અંદર બહુ હાઈટ ઉપરનું ઇમ્પોર્ટન્સ ધરાવે છે. એટલે કે એની જે મહત્તા છે, એની જે ઉપયોગિતા છે, એ લાઈવ સ્ટોકમાં કેટલ્સમાં બધા જ કેટલ્સમાં બહુ સારી એવી છે અને બહુ મહત્વની છે. કારણ કે એની ઉપર ઘણું બધું ઇકો જે ઇકોનોમિક આખી જે સિસ્ટમ છે અથવા તો અર્થતંત્ર છે એ પણ ઘણા બધા ફેમિલી કે ઘણા બધા સમાજની ડિપેન્ડ છે અથવા તો એના ઉપર આધારિત છે. તો આપણે વાત કરીએ કે ગાય છે, તો ગાયને આપણે ઘણી બધી અલગ અલગ જાતિઓના સ્વરૂપે આપણી આસપાસના વિસ્તારોમાં જોઈએ છીએ, જેમ કે જર્સી ગાય, દેશી ગાય. આપણી દેશી ગાય છે, ઇટ મીન્સ કે જેનું ઓરિજિન છે અથવા તો જેનું મૂળભૂત રહેઠાણ કે ક્ષેત્ર છે એ ઇન્ડિયા છે અથવા તો ભારત છે, એને આપણે દેશી ગાય કહીએ છીએ. તો દેશી ગાયની અંદર પણ ઘણી બધી એની પ્રજાતિ પ્રમાણેની વિવિધતા છે કે ભાઈ કાંકરેજ છે, ગીર છે, સાહીવાલ છે, બરોબર ને? એટલે એ જ રીતે જો ભેંસની વાત કરીએ તો મહેસાણી છે, જાફરાબાદી છે, સુરતી છે, વગેરે વગેરે પ્રકારની જે ગાયો અને ભેંસો છે એની પ્રજાતિમાં કે જાતિઓમાં પણ ભિન્નતા જોવા મળે છે. ઇન શોર્ટ એવું કહી શકાય કે સજીવ વિશ્વમાં વિવિધતા, એટલે કે જ્યારે તમે વિવિધતાની વાત કરો અને સજીવ વિશ્વની વિવિધતાની વાત કરો, તો ખરેખર એ તો વૈશ્વિક વિવિધતા છે એ દર્શાવે છે. એટલે વિશ્વમાં જોવા મળતા જે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે અને એમાં જે વેરિએશન અથવા તો ભિન્નતા જોવા મળે છે એના આધારે અલગ પડી આવતા અથવા તો અલગ પાડવામાં આવેલા સમૂહ કે જૂથ કે એનો જથ્થો, એને આપણે સજીવ વિશ્વની અંદર જોવા મળતી વિવિધતા કહીએ છીએ. આપણું આખું વિશ્વ છે એની આખી એન્ટાયર પાર્ટ ઓફ ધ અર્થ, એટલે કે આખો જે ભૂમિ અથવા તો જે આપણી પૃથ્વી છે એનો વિસ્તાર છે એ સજીવો દ્વારા આવરી લેવામાં આવ્યો છે. એમાં મેં અગાઉ વાત કરી એમ આપણે જે નરી આંખે નથી જોઈ શકતા એ પણ સજીવોનો સમાવેશ થાય છે. જો તમે અવલોકન માટે ક્ષેત્ર વિસ્તારમાં વધારો કરો તો સજીવોના વ્યાપ અને વિવિધતામાં જોવા મળે છે, વધારો જોવા મળે છે. તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે ભાઈ દેખીતી વસ્તુ છે કે જેમ જેમ તમારો ભૌગોલિક ક્ષેત્રીય વિસ્તાર છે અથવા તો તમારા અવલોકનનો જે ક્ષેત્રીય વિસ્તાર છે એની ભૌગોલિક પરિસ્થિતિ કે એનો જે ભૌગોલિક છેવાડો છે એની બાઉન્ડ્રી છે એની મર્યાદામાં તમે વધારો કરશો તો એમાં ક્ષેત્રીય વિવિધતા છે એ તમને વધારે જોવા મળશે. એટલા માટે જ્યારે બાયોડાયવર્સિટી કે જૈવ વિવિધતાનો અભ્યાસ કરીએ ત્યારે કોઈ પણ સિલેક્ટેડ એરિયાને ધ્યાનમાં રાખીએ છીએ. આપણે એવું કોઈ દિવસ કહેતા નથી કે બાયોડાયવર્સિટી ઓફ અર્થ, કારણ કે પૃથ્વીના દરેક વિસ્તારમાં દરેક જગ્યાએ આપણે પહોંચી ન શકીએ. મેન્યુઅલી આપણી પાસે ઘણી બધી એઝ અ હ્યુમન માણસ તરીકેની મર્યાદાઓ છે. એટલા માટે આપણે કોઈ પણ આપણે જેટલું પહોંચી શકીએ આપણી મર્યાદામાં આવતા ક્ષેત્રો હોય એ વિસ્તારમાં વસતા અને એ વિસ્તારમાં પણ વસતા માત્ર પ્રાણી કે માત્ર વનસ્પતિ અથવા તો વનસ્પતિની પણ હોય અથવા તો પ્રાણીની પણ હોય અગાઉથી સુનિશ્ચિત કરેલી જાત અથવા તો એની પ્રજાતિ છે એમાં જોવા મળતી વિવિધતાની વાત કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે વિક્ટોરિયા પાર્ક નામનું જંગલ છે ભાવનગર પાસે છે, તો વિક્ટોરિયા પાર્કમાં ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે, ઘણા બધા પક્ષીઓ જોવા મળે છે, ઘણા બધી વનસ્પતિઓ જોવા મળે છે. તો આપણે કોઈ પણ વિક્ટોરિયા પાર્કની અંદર જોવા મળતી પ્રજાતિની અથવા તો ગ્રુપના એનિમલની, એક ગ્રુપના એનિમલની વાત કરવી હોય કે વનસ્પતિની વાત કરવી હોય ત્યારે આપણે નિશ્ચિત વનસ્પતિના સમૂહની વાત કરશું અને એમાં જોવા મળતી જો કઈ પ્રજાતિ કે જાતિ પ્રમાણેની ભિન્નતા હશે તો એની વાત કરશું. ફોર એક્ઝામ્પલ કે આપણે વિક્ટોરિયા પાર્કમાં જોવા મળતા પક્ષીઓની વિવિધતાની વાત કરવી છે તો આપણે એવું ટાઇટલ આપશું કે ધ એવિયન ડાયવર્સિટી ઓર બર્ડ ડાયવર્સિટી ઓફ અવર સિલેક્ટેડ એરિયા ઇનટુ બ્રેકેટ વિક્ટોરિયા પાર્ક. પણ જ્યારે તમે રિસર્ચ પબ્લિકેશન અથવા તો કોઈ પણ એવું પબ્લિકેશન કે પ્રકાશન વાંચતા હો કે એ ચોક્કસ વિસ્તારની વાત કરતા હોય ત્યારે આપણે હંમેશા આપણું જે ટાઇટલ છે
એ ટાઇટલ મર્યાદિત વિસ્તાર માટે રાખશો અને એટલા માટે જ આપણા જે ક્ષેત્રીય અવલોકનો છે અથવા તો ક્ષેત્રીય અવલોકન દરમિયાન જે કોઈ અગવડો છે એનો આપણે સામનો કરવો પડે તો એમાં જે સામનો કરવા માટે આપણે જે કાંઈ અલગ અલગ પ્રકારના પેરામીટરને ધ્યાનમાં લેશું કે જેથી મેન્યુઅલ એરર અથવા તો આપણી જે માનવ સહજ ક્ષતિઓ છે એ વધારે ન થાય, બને એટલો આપણો ડેટા છે અથવા તો જે આપણી કામગીરી છે એમાં કોઈ ભૂલ ન આવે એટલા માટે આપણે જે કાંઈ વિસ્તાર છે એને ધ્યાનમાં લેશું એ વિસ્તાર ચોક્કસ હશે, નક્કી કરેલો હશે અને એના માટેની ચોક્કસ જે માહિતી છે એ ક્ષેત્રને લગતી એ આપણી પાસે અગાઉથી જ હશે. ઓકે, તો હવે આપણે થોડી આગળ વાત કરીએ તો જ્યારે આપણે બાયોડાયવર્સિટીની કે જૈવ વિવિધતાની વાત કરશું તો દેખીતી રીતે આપણા જે બુક છે એ પ્રમાણે થોડા આગળ ચાલીએ તો દેખીતી રીતે જો તમે કોઈ જંગલની મુલાકાત લીધી હશે તો તેમાં વધુ સારી સંખ્યામાં વિવિધ પ્રકારના સજીવો તમને જોવા મળ્યા હશે. તમે સપોઝ ગીરના જંગલમાં જાઓ છો તો જંગલમાં એન્ટર થતાં જ તમને તમે ઓળખતા ન હો અથવા તો કોઈ દિવસ સાંભળ્યા ન હોય એવા પ્રકારના પક્ષીઓના અવાજ પણ સાંભળવા મળશે. હવે તમે થોડા જંગલમાં અંદરની તરફ આગળ પ્રવેશો છો એટલે તમને નિમ્ન કક્ષાના જે લોકો સ્વીકારી નથી અને આહાર શૃંખલામાં પ્રાથમિક તબક્કામાં છે, પ્રાઇમરી કન્ઝ્યુમર છે, પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ છે એવા પ્રાણીઓ જોવા મળશે. એટલે કે સાંભાર છે, પછી ચોસિંગા છે, સ્પોટેડ ડિયર છે, પેલા ટપકાવાળા હરણ છે, તો આવા પ્રકારના જે પ્રાણીઓ છે એ તમને જોવા મળશે. નેક્સ્ટ તમને ઘણી બધી એવી વનસ્પતિઓ જોવા મળશે કે એનો જે પર્ણ છે એનો પર્ણનો દેખાવ છે, એનો પર્ણ વિન્યાસ છે, પર્ણ ઉપર આવેલી જે શિરાઓ છે એની શિરાઓ એનો વિન્યાસ છે અથવા તો એની ગોઠવણી છે એમાં પણ તમને ભિન્નતા જોવા મળે. એમાં પણ એકઅંગી વનસ્પતિ જોવા મળે, દ્વિઅંગી વનસ્પતિ જોવા મળે, એક વર્ષાયુ વનસ્પતિ જોવા મળે, બહુવર્ષાયુ વનસ્પતિ જોવા મળે. એટલે જે કાંઈ ત્યાં વસતા સજીવો છે એની વિવિધતા તમને અનુભવાશે અને તમે એને અવલોકી શકશો. તમે જોયેલી દરેક જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ કે સજીવો જાતિ સ્વરૂપે રજૂ થતા હોય છે. એક એક્ઝામ્પલ લઈને વાત કરીએ તો એક રોજ છે, રોજ બ્યુગલ જેને આપણે રોજડા તરીકે ઓળખીએ છીએ, એ પ્રાણી છે, એ પણ ઘાસ ખાય છે, એ પણ એન્ટેલોપ છે, અને ગાય છે એ પણ ઘાસ ખાય છે અને એ પણ એન્ટેલોપ છે. તો એ બંનેને આપણે એક સરખા જાતમાં અથવા તો જાતિના પ્રાણીમાં સમાવેશ કરી શકતા નથી. હાલના તબક્કે વિશ્વમાં લગભગ 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે. મિત્રો, તમારી જાણ માટે કે આ જે આંકડો અહીં આપણે વાંચીએ છીએ એ માત્ર ઓળખાયેલી જાતિની સંખ્યા દર્શાવે છે. એનો મતલબ એવો છે કે એની સિવાયની પણ ઘણી બધી જાતિઓ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અથવા તો ટકાવી રહી છે, પરંતુ આપણી સમક્ષ હજી રજૂ થઈ નથી અથવા તો એની ઓળખ આપણે કરી શક્યા નથી. આ ઉપરાંત ઘણી બધી એવી જાતિઓ છે કે અમુક એવા પ્રજાતિના પ્રાણીઓ છે કે જે વણ ઓળખાયેલી પરિસ્થિતિમાં જ પોતે પોતાનું અસ્તિત્વ નામશેષ કરી ચૂક્યા છે અથવા તો અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે, જેને આપણે એક્સ્ટિંક્ટ સ્પીસીસ તરીકે અથવા તો લુપ્ત થઈ ગયેલી પ્રજાતિ કે જાતિ તરીકે ઓળખીએ છીએ. જે સંદર્ભે પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને પ્રકારો એ જૈવ વિવિધતાનું નિર્દેશન કરે છે. આપણે અહીં યાદ રાખવા જેવું છે કે જેમ જેમ આપણા ક્ષેત્ર અથવા તો ક્ષેત્રીય અવલોકનનો વિસ્તાર વધારીએ તેમ તેમ સતત નિરીક્ષણ કરતા રહીએ તેમ તેમ નવા વધુ ને વધુ પ્રમાણમાં સજીવોની અનેકવિધ જાતિઓ છે દ્રશ્ય થાય. અહીંયા સતત નિરીક્ષણ કરવા પાછળનું કારણ એ છે કે સીઝનલ ડાયવર્સિટીના જે ચેન્જીસ થતા હોય છે એટલે કે ઋતુ પ્રમાણે જે પ્રાણી કે પક્ષી કે વનસ્પતિ વિવિધતા છે એ તમને જોવા મળે છે એ ચોક્કસ સિઝન માટે મર્યાદિત પણ હોઈ શકે. એટલે અમુક સિઝનની અંદર તમારા વિસ્તારની ડાયવર્સિટી છે એ કદાચ વધી જાય, અમુક સિઝનની અંદર તમારા
જે વિસ્તાર છે ક્ષેત્રીય વિસ્તાર તમે જેનું અવલોકન કરો છો એની જે વિવિધતા છે પ્રાણી વિવિધતા હોય કે વનસ્પતિ વિવિધતા હોય એ કદાચ સીમિત સ્વરૂપે પણ જોવા મળે એટલે સતત નિરીક્ષણ અને નિરીક્ષણમાં અહેવાલો છે એ રજૂ કરવા ખૂબ જ જરૂરી છે જ્યારે તમે ક્ષેત્રીય અવલોકન કરી અને કોઈ પણ ક્ષેત્રની જે વિવિધતા છે એના ઉપર કાર્ય કરતા હો એ વખતે અગાઉ દર્શાવ્યા પ્રમાણે વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એટલે બહુ સ્વાભાવિક વસ્તુઓ છે કે બધાનો તો એક સાથે અંદાજ લગાવવો મુશ્કેલ છે એટલે દરેક દેશના દરેક વિસ્તારના અલગ અલગ સ્થાનો નક્કી કરી અને તેની વિશેની માહિતી કે બાબતોથી આપણે સંપૂર્ણ માહિતગાર થઈ શકીએ પરંતુ આખા વિશ્વની અંદર જે અસ્તિત્વ ધરાવતી જાતિ કે પ્રજાતિ છે એનાથી આપણે માહિતગાર થવું થોડું મુશ્કેલ છે આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ અને આ સ્થાનિક નામ છે એ ચોક્કસ વિસ્તાર પૂરતું ચોક્કસ સ્થાન પૂરતું ચોક્કસ દેશ પૂરતું સીમિત હોય છે એને અલગ અલગ જગ્યાએ વિશ્વની અંદર પોતાના અલગ અલગ નામથી ઓળખીએ છીએ અથવા તો એની ઓળખાણ છે એ આપવામાં આવે છે પણ આ સમયે પ્રશ્ન એવો હતો કે જ્યારે ભૂતકાળમાં ટેક્સોનોમિકલ સ્ટડી અથવા તો જે વર્ગીકરણ વિદ્યા છે અને નામકરણ છે એની પદ્ધતિ છે એ શોધવામાં આવી એની પાછળનું એક કારણ પણ આ હતું કે સપોઝ એક જે ઝાડ છે એક વૃક્ષ છે કે એક પ્રાણી છે એને ઇન્ડિયામાં ગુજરાતમાં અને ભાવનગરમાં આપણે જો વાત કરીએ તો જે નામથી ઓળખતા હોય અને એ જ પ્રાણી છે કે એ જ વૃક્ષ છે એ જ પ્રજાતિનું હોય એટલે કે વર્લ્ડ વાઇડ એનું જે ડિસ્ટ્રીબ્યુશન જોવા મળતું હોય કે વિશ્વવ્યાપી વહેંચણી ધરાવતું હોય તો કદાચ એને જર્મનીના કોઈ એક ગામમાં એને અલગ રીતે પણ ઓળખવામાં આવતું હોય કે અલગ નામે પણ ઓળખવામાં આવતું હોય તો એક કેનેડામાં બેસેલો વ્યક્તિ છે એને એ વૃક્ષ કે એ પ્રાણી વિશે કે એ પ્રજાતિ વિશે માહિતી જોતી હોય તો દે વિલ ગેટ કન્ફ્યુઝન એ લોકો છે એને કન્ફ્યુઝન અથવા તો મૂંઝવણ થાય કે સારું એક જગ્યાએ નામ આપ્યા છે જર્મનીનું એક ગામ છે અને આ નામે ઓળખાવે છે અને ઇન્ડિયામાં આવેલું ગુજરાત સ્ટેટ અને ભાવનગર સિટી છે ત્યાં આગળ આ પ્રાણીનું કે આ વનસ્પતિનું નામ આ છે તો મારે સાચું શું માનવું એટલે એક આખી નામકરણ માટેની નોમેનક્લેચર માટેની એક આખી શાખા છે એક આઈડેન્ટિફિકેશનની બ્રાન્ચ છે એ સરસ રીતે કમિટેડ થઈ અને એ કમિટી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ વનસ્પતિ હોય કોઈ પણ પ્રાણી હોય કે કોઈ પણ સજીવ હોય એનું એક ચોક્કસ વૈજ્ઞાનિક નામ આપવું આ વૈજ્ઞાનિક નામ છે એ ઇન્ટરનેશનલી એટલે કે ગ્લોબલી વિશ્વવ્યાપી દ્રષ્ટિએ દરેક દેશ દરેક રાજ્ય દરેક સ્થાન દરેક ગામ બધી જ જગ્યાએ આ નામ છે એ એકદમ ચોક્કસ પુરાવા સ્વરૂપે અથવા તો ચોક્કસ માહિતીના એક માધ્યમ તરીકે આપણે ઉપયોગમાં લઈ શકીએ અને પરિણામ સ્વરૂપે આવા જે નોમેનક્લેચર અથવા તો નામકરણ છે એ થયા પછી અલગ અલગ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ પક્ષીઓ વનસ્પતિઓ કે સૂક્ષ્મ સજીવોથી લઈ અને માનકાય સજીવો છે એની ઓળખવિધિ ઘણી બધી સરળ બની આ અભ્યાસને સરળ બનાવવા માટે અથવા તો જે ઓળખાયેલી કે આઈડેન્ટિફાઈડ થઈ ગયેલી જે પ્રજાતિ છે એના માટેના વૈજ્ઞાનિક નામ છે એના માટેની અલગ અલગ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરવામાં આવી અને એ પદ્ધતિના પણ ઘણા બધા નિયમો છે જે આપણે આગળ જોશું જે વિશ્વના બધા જ વૈજ્ઞાનિકો અને બધા જ લોકો છે એના માટે સ્વીકાર્ય હશે અથવા તો ચોક્કસ જે નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલું કોઈ પણ પ્રજાતિનું વૈજ્ઞાનિક નામ છે એ દરેક લોકોએ સ્વીકારવું રહ્યું આ વનસ્પતિઓના નામ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર જો વનસ્પતિ હોય તો અને જો એ જે તમારી નામકરણ પદ્ધતિ છે એમાં તમારો લીધેલો નમૂનો કોઈ પણ પ્રાણી ન હોય તો ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર એણે જે બનાવેલા અથવા તો એમના દ્વારા પ્રસ્થાપિત થયેલા નિયમો છે એને ધ્યાનમાં રાખી અને એનું વૈજ્ઞાનિક નામ આપવામાં આવશે કોઈ પ્રાણીનું કે વનસ્પતિનું એટલે એસક્યુ તરીકે અથવા તો એમસીક્યુ તરીકે આઈ સી બી એન એનું પૂરું નામ અને આઈ સી ઝેડ એન
ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેન્ક્લેચર એન્ડ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેન્ક્લેચર આ બંને નામ છે તમારે યાદ રાખવા જરૂરી છે હવે કોઈ પણ સજીવ છે એનું વૈજ્ઞાનિક નામ છે એ વૈશ્વિક સ્તરે એક જ નામ ધરાવે છે અને એટલે જ પછી જર્મનીમાં બેઠેલો માણસ હોય કેનેડામાં બેસેલો માણસ હોય અથવા તો ઇન્ડિયાની અંદર રહેલો માણસ હોય દરેક જગ્યાએ આ નામ છે એ ફિક્સ અને સેમ રહેશે જેથી કરીને આ નામને રિલેટેડ કોઈ પણ માહિતી છે આ નામ કહેતા આપણે જે સજીવ છે ને ઓળખ્યો છે ને એનું સાયન્ટિફિક નામ આપ્યું છે એની વાત છે એ દરેક જગ્યાએ સ્થાયી રહેશે અને સ્થિર રહેશે હવે આમાં એક બાબત આપણે ખાસ ખ્યાલ રાખવી જરૂરી છે કે વૈજ્ઞાનિક નામ છે વિશ્વવ્યાપી છે પણ આપણે દરેક સજીવના વૈજ્ઞાનિક નામથી કદાચ પરિચિત ન હોઈએ તો એવું પણ બની શકે કે જે તે વિસ્તારમાં વસતા જે તે સજીવો છે એના એન્ડેમિક નોમેન્ક્લેચર અથવા તો ત્યાંના સ્થાનિક કે કોમન નેમ છે લોકલ નેમ છે એ પણ આપવામાં આવે તો લોકલ નેમ છે એ એક જ જાતિના કે એક જ પ્રજાતિના ઘણા બધા હોઈ શકે એટલે એવું જરૂરી નથી કે વૈજ્ઞાનિક નામને ધ્યાનમાં રાખીને જ લોકો એને ઓળખે ફોર એક્ઝામ્પલ કે ઇન્ડિયામાં જોવા મળતી જે ગાયોની પ્રજાતિ છે એના માટે જે ગીર ગાય છે એના માટે એનું વૈજ્ઞાનિક નામ છે બોસ ટોરસ ઇન્ડિકસ તો આ જે ગીર ગાય છે એને લોકો દેશી ગાય તરીકે ઓળખે છે પછી ઘોડાળી તરીકે પણ ઓળખે છે ઘણા બધા એના સિનો નેમ છે તો એનો મતલબ એવો નથી કે જે આપણું સ્થાનિક નામ છે એ સ્થાનિક નામ ખોટું છે પરંતુ તમે જ્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એની ચર્ચા કરતા હો ત્યારે તમારે એ વૈજ્ઞાનિક નામ છે એ ઘણી બધી સરળતા તમને આપે છે અથવા તો જે વ્યક્તિ તમારું પબ્લિકેશન વાંચે છે અથવા તો એના વિશેની ચર્ચામાં સંમેલિત થાય છે એને પણ એ બાબતનો એકદમ ચોક્કસપણે ખ્યાલ આવે છે કે જે વાત કરવામાં આવેલ સજીવ છે એ સજીવ ખરેખર ગીર ગાય જ છે હવે ત્યાં તમે કોઈ દેશી ગાય એવો શબ્દ વાપરશો તો સામેવાળો વ્યક્તિ કદાચ નહીં સમજી શકે કારણ કે દેશી ગાય છે એની જે વ્યાખ્યા છે આપણે જે કરીએ છીએ એના કરતાં એની ડેફિનેશન છે કદાચ અલગ હોઈ શકે ઓકે આગળ જે નામકરણ કરવામાં આવે છે અને એની માટેના જે ચોક્કસ સિદ્ધાંતો છે જેને વૈજ્ઞાનિકો અનુસરે છે એની વાત કરીએ તો દરેક વૈજ્ઞાનિક નામ બે ઘટકો ધરાવે છે અને આ વસ્તુ ખૂબ જ જરૂરી છે આપણે સમજવું પણ કે પહેલું નામ છે જેનેરિક નેમ અને એના ઉપરથી જ કદાચ આપણને ખ્યાલ હશે કે અત્યારે જેનેરિક મેડિસિન છે એ પણ માર્કેટમાં અવેલેબલ છે એકચ્યુઅલી એનો જે મિનિંગ થાય છે કે વંશગત નામ કે જે પહેલેથી જ આયુ આપણને એક આ સાંસ્કૃતિક વારસાના સ્વરૂપમાં મળી આવ્યું છે એના વંશગત નામ અને બીજું છે જાતિ સંકેત પ્રત્યેક એટલે એને કહેવાય છે સ્પેસિફિક જે સ્પીસીસનો સ્પેશિયલ અથવા તો એનો ચોક્કસ જે સંકેત છે એ સ્પેસિફિક એપિટેટ એટલે કે એવી બાબત કે જે એ જાતિને એના ગ્રુપના અન્ય સદસ્યોથી જુદી પાડે છે એટલે કે અનુક્રમે પ્રજાતિ અને જાતિ બે ઘટકો સાથે નામ આપવાની આ પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવામાં આવે છે અને આ જે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એ જે ડેવલપ કરવામાં કે વિકસાવવામાં કાર્લ લિનિયસ નો ખૂબ જ અગત્યનો ફાળો છે અને આ જ પદ્ધતિને લગભગ આખા વિશ્વમાં આખા દુનિયામાં અનુસરવામાં આવે છે બે શબ્દો ધરાવતી આ નામકરણ પદ્ધતિ અનુકૂળ અને દરેક પબ્લિકેશન અથવા તો રિસર્ચ અથવા તો સંશોધન માટે આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ જે બે ઘટકોની સાથે આપવામાં આવેલા નામ અને એની જે પદ્ધતિ છે એનું જો એક્ઝામ્પલ લઈએ તો તમને સમજવામાં વધારે સરળતા થશે ફોર એક્ઝામ્પલ કે ભાવનગરની અંદર ભાવનગરની
टेरिटरी के एनी जे सीमा विस्तार छे न्याथी लगभग 50 किलोमीटर दूर आवेलो ब्लैक बक नेशनल पार्क એટલે કાળિયાર વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન એનું જે દ્વિનામી નામકરણ છે એ જોઈએ તો એન્ટિલોપા સાર્વિકાપરા રાજપૂતાની એવું એમનું નામ છે વૈજ્ઞાનિક નામ એટલે દુનિયાના કોઈ પણ પ્રદેશની અંદર એન્ટિલોપા સાર્વિકાપરા રાજપૂતાની એવું ટાઇટલ છે સર્ચ કરવામાં આવે તો તમારી સામે જે ફોટો છે અથવા તો જે પિક્ચર્સ છે એ રજૂ થશે એ રજૂ થયેલું પિક્ચર છે કાળિયારનું જ હશે એ તમે ચાહે બેંગ્લોરમાં બેસીને સર્ચ કરતા હો કે બોમ્બેમાં બેસીને સર્ચ કરતા હો કે કોઈ પણ લેબનોનના એક રીજનમાં બેસીને સર્ચ કરતા હો તો જે એન્ટેલોપા છે ઈ એના ગ્રુપનું એટલે કે એન્ટલર કે જેની પાસે સિંગડા છે ને મજબૂત છે એવા પ્રકારના સમૂહમાં વસતા પ્રાણીઓનો સમાવેશ જે ગ્રુપમાં થાય છે એને એન્ટિલોપ કહેવાય એટલે એને એન્ટિલોપા સર્વિકાપરા અને રાજપૂતાની કે જે નું સંરક્ષણ છે જેનું કન્ઝર્વેશન છે એ ભાવનગર સ્ટેટના મહારાજા અથવા તો એ લોકોના રોયલ ફેમિલી દ્વારા કરવામાં આવેલું ધેટ્સ વાય એની પાછળ આપણે રાજપૂતાની એવો શબ્દ છે ઓરિયન્ટેશન માટે અને એની ચોક્કસ ઓળખાણ માટે પ્રયોજ્યો તો આવી દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એ ઘણી બધી જગ્યાએ ક્ષેત્રીય અભ્યાસ માટે ક્ષેત્રીય અવલોકન માટે બધી જ જગ્યાએ આપણને હેલ્પફુલ અથવા તો મદદરૂપ થાય છે આપણે જો આંબાનું ઉદાહરણ લઈએ એક વનસ્પતિનું પણ ઉદાહરણ છે એ આપણી ટેક્સ્ટમાં આપેલું છે કે બહુ સરસ છે કે જેનું બાયનોમિયલ એટલે કે દ્વિઅર્થી નોમેન્ક્લેચર નામકરણ છે એ સમજીએ તો છે મેન્જીફેરા ઇન્ડિકા એક્ચ્યુઅલી એને આપણે મેંગો ટ્રી તરીકે ઓળખીએ છીએ ઇન્ડિકા શબ્દ છે એ જે બાબતનો ખ્યાલ આપે છે એ ખ્યાલ એવો છે કે ઇન્ડિજિનિયસ સ્પીસીસ છે કે ઇન્ડિયાની અંદર જેની રૂટ એટલે કે એના મૂળિયા પથરાયેલા છે એટલે કે એનું ઉદ્ભવ સ્થાન છે ઇન્ડિયા છે એટલા માટે આપણે ઇન્ડિકા શબ્દ વાપરીએ છીએ અને મેન્જીફેરા એ મેંગો ટ્રીનું લેટિન નામ છે તો મેન્જીફેરા ઇન્ડિકા છે તો ઇન્ડિકા શબ્દ ઉપરથી જ આપણને એવી ખબર પડે કે ઇન્ડિયાની અંદર જ જોવા મળતી ઇન્ડિયાની જ પેટર્નનું આ વૃક્ષ છે અથવા તો આ વનસ્પતિ છે આના માટે એક બીજું પણ ઉદાહરણ લઈએ મધુકા ઇન્ડિકા મધુકા ઇન્ડિકા એટલે મફુડો જે પણ ઇન્ડિજિનિયસ સ્પીસીસ છે ઇન્ડિયામાં જ જોવા મળે છે એનું ઉદ્ભવ સ્થાન પણ ઇન્ડિયા જ છે એટલા માટે થઈ અને મધુકા છે એ એનું કોમન નેમ છે મધુકા છે એની ફેમિલી અને એનું કોમન નેમ બેનો કમ્બાઈન ટર્મ છે અથવા તો મર્જ થઈ ગયેલો વર્ડ છે એટલે કે મહુડાનું ઝાડ જે માત્ર ને માત્ર ઇન્ડિયાની જ પેટર્ન છે એટલે બીજા કોઈ પણ દેશ છે એનો કોઈ પણ રીતે ઉપયોગ કરવા માટે કમ્પલસરી એણે ઇન્ડિયા કે ભારત પાસેથી પરવાનો લેવો પડે ઓકે હવે આપણે એ બાબતમાં આગળ વધવું છે કે ભાઈ આ દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એ દ્વિનામી નામકરણ પદ્ધતિમાં જે પૂર્વક અને પ્રત્યય એટલે કે આગળનું નામ અને પાછળનું નામ છે એ કઈ રીતે લખવામાં આવે છે શું કામ લખવામાં આવે છે એના માટેના જે ઘડાયેલા નિયમો છે એની વિશે વાત કરીએ તો ચોક્કસ 3-4 પ્રકારના જે બાબતો છે એને ધ્યાનમાં રાખી અને 4 જેટલા નિયમ છે એ બનાવવામાં આવેલા છે તો કે જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં કે ઇટાલિકમાં લખાય છે જે તેના ઉદ્ભવ પ્રમાણે લેટિનમાંથી ઉતરેલ આવેલા શબ્દો છે એટલે આપણે મેન્જીફેરા અને મધુકા બેની વાત કરી તો એ આપણે વાત કરી કે ભાઈ લેટિન શબ્દ છે એટલે એ જે જગ્યાએ છે અથવા તો એનું જે નામ છે એનો જે લેટિનમાં મિનિંગ થતો હશે એ લેટિનમાં મિનિંગ છે એ એના સાયન્ટિફિક નામનો પહેલો અક્ષર ગણવામાં આવશે બીજું છે કે જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ જ્યારે બીજો ઘટક કે પ્રત્યય એ જાતિનું સૂચન કરે છે એટલે પહેલો શબ્દ છે એ પ્રજાતિ કે ભાઈ મેન્જીફેરા છે એટલે કે મેંગોની વાત છે એટલે કે આંબાની જાતની વાત છે બરોબર
અને બીજો જે શબ્દ છે એ જીનસની વાત કરશે ઇન્ડિકા છે એટલે કે ઇન્ડિયામાં જોવા મળતું આંબાનું ઝાડ પછી ઇન્ડિયાની પેટર્ન આંબાની લઈ અને વિદેશમાં છે એનું હાઇબ્રિડાઇઝેશન કરી અને નવી જો આંબાની જાત વિકસાવવામાં આવે તો કદાચ અહીંયા મેન્જીફેરા ઇન્ડિકાની જગ્યાએ અહીંયા મેન્જીફેરા તિબેટા એવું લખવામાં આવે અથવા તો મેન્જીફેરા નેપાલિક એવું પણ લખવામાં આવે જો નેપાળમાં કે તિબેટમાં એ આંબાની હાઇબ્રિડ જાત છે અને ડેવલપ કરવામાં આવી હોય તો જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો હસ્તલિખિત લખતા હોય ત્યારે એક શબ્દ નીચે આડી લીટી મૂકવામાં આવે છે બંને શબ્દ હસ્તલિખિત લખતા હોય ત્યારે જ્યારે આપણે હાથ વડે લખતા હોય ત્યારની વાત છે તેનું મૂળ ઉદ્ભવ લેટિન બતાવવા ઇટાલિકમાં છાપવાનું હોય છે એટલે કે એનું ઉદ્ભવ સ્થાન છે એ મોટા ભાગે ઇટાલિકમાં છપાતું હોય પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિ એટલે કે કેપિટલ લેટરમાં આપણે લખીએ છીએ એટલે અહીંયા જોઈએ છીએ કે એની જે પ્રજાતિ છે મેન્જીફેરા એટલે અહીંયા કેપિટલ એમ છે ઇન્ડિકામાં અહીંયા પાછો સ્મોલ લેટર જ છે સ્પેસ મૂકીને સ્પેલિંગ બીજો શરૂ થાય છે છતાં પણ સ્મોલ લેટર જ છે કારણ કે લેટિન છે વૈજ્ઞાનિક નામ છે અને ઇટાલિક અક્ષર છે હવે આ જ વસ્તુ છે એ અહીંયા પણ ઉદાહરણ સ્વરૂપે આપેલી છે કે મેન્જીફેરા ઇન્ડિકા ચોક્કસ પ્રત્યય અથવા તો એપિથેટ પછી એટલે કે જીવશાસ્ત્રીય નામના અંતમાં સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે મેન્જીફેરા ઇન્ડિકા LIN એટલે કે લિનિયસ દ્વારા કદાચ આપવામાં આવેલું નામ હશે એવું આપણને અહીંયાથી જ આઈડિયા આવી શકે જો અહીંયા આગળ CHANDએવું કંઈક હોય તો આપણે એવું વિચારી શકીએ કે આપણે એવું એઝ્યુમ કરી શકીએ કે એ નામ છે કોઈ ચંદુભાઈ નામના વ્યક્તિ દ્વારા કદાચ આપવામાં આવેલું હોય એટલે છેલ્લે આવેલો જે અક્ષર છે અને જે છેલ્લો વર્ડ છે કે શબ્દ છે એનો પણ પહેલો અક્ષર પાછો કેપિટલમાં છે જ્યારે અહીંયા નથી જે મિડ ટર્મ છે અથવા તો વચ્ચેનો શબ્દ છે ત્યાં કેપિટલ નથી પણ છેલ્લો શબ્દ છે એ શું સૂચવે છે તો કે કોઈ વ્યક્તિનું નામ સૂચવે છે એટલે કે આ જાતિનું સૌપ્રથમ વર્ણન લિનિયસ દ્વારા કરવામાં આવ્યું હતું ધેટ્સ વાય હિયર વી હેવ ટુ રાઇટ ડાઉન LIN બધા જ સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય પણ ન હોય જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી શક્ય બનાવવામાં આવે છે એટલે કે ટૂંક સમૂહ નિર્ધારિત કરવામાં આવે છે કે ભાઈ આવા આવા લક્ષણો ધરાવતા સજીવો છે એને આ વર્ગની અંદર આપણે મૂકીએ કે આ જૂથની અંદર અમે મૂકીએ અને આ જે વહેંચણી છે ને વર્ગીકરણ કહેવાય ક્લાસિફિકેશન એટલે કે વર્ગ પ્રમાણેનું વહેંચણી આમ વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય છે તેમજ કેટલીક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો પર આધારિત હોય છે વનસ્પતિઓ પ્રાણીઓ કૂતરા બિલાડીઓ કીટકો કેટલાક જૂથોને આપણે આ રીતે વર્ગીકૃત કરીને ઓળખી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ કે કૂતરા કૂતરા જ છે પણ જર્મન શેફર્ડ જુઓ તો પણ તમને ખ્યાલ આવે ને ડોબરમેન જુઓ તો પણ તમને ખ્યાલ આવે તો જર્મન શેફર્ડ છે અને ડોબરમેન છે એ બંને કૂતરા જ છે છતાં પણ આપણે જર્મન શેફર્ડને શેફર્ડ શું કામ કહીએ છીએ જર્મન શેફર્ડ શું કામ કહીએ છીએ અને ડોબરમેનને ડોબરમેન શું કામ કહીએ છીએ તો કે બેના મોર્ફોલોજિકલ કેરેક્ટર છે એટલે કે એના જે બાહ્યકાર લક્ષણો છે એ અલગ છે જર્મન શેફર્ડના આખા શરીર ઉપર રૂચ્છા છે જ્યારે ડોબરમેન છે એની જે એપિડર્મિસ છે એની બાહ્ય ત્વચા છે એ એના ઉપર એટલા ઝુમખામાં ગોઠવાયેલા જૂઠા નથી ઝુમખા નથી વાળના બીજું કે એની જે ટેલ છે એની પૂંછડી છે એ પણ કટ છે અગ્રેસિવ વધારે છે જ્યારે જર્મન શેફર્ડ છે એટલો બધો એગ્રેસિવ નથી તો આ રીતે જૂથ પ્રમાણેનું શબ્દનું પ્રયોજન કરતાની સાથે જ આપણે તે જૂથના ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ કૂતરા વિશે વિચારતા હોઈએ ત્યારે તેની સક્ષમ સમક્ષ તેની કૂતરાની છબી કેવી છતી થાય છે એટલે કૂતરા છે એના વિશે જ્યારે વિચારતા હોય તો એનું જે સિલિન્ડ્રિકલ અથવા તો આગળથી થોડું નળાકાર તુંડ પ્રદેશ ધરાવતું મોઢું છે એ જ આપણી સામે આવે છે તો ત્યાં આપણને કોઈ પણ જે બિલાડીનો એકદમ ગોળાકાર જે મુખ છે અને એની જે માંજરી આંખ છે એ સામે નહીં આવે કારણ કે કૂતરા પાસેની જે આંખ છે એ માંજરી નથી ઓકે તો આપણે જ્યારે મોર વિશે વિચારતા હોય ત્યારે આપણે સરસ મજાના રંગબેરંગી પીછા છે એને જ
જ ધ્યાન ઉપર લેશો તો એ વખતે આપણને કહે કાળા કલરનો કાગડો કે સફેદ કલરનો હંસ છે અને એની જે લાંબી લાંબી ચાંચ છે એ નહીં આવે સામે એ થોડી અગ્ર ભાગે વળેલી હોય કવ હોય ને હુક શેપની ચાંચ હોય એવું ધરાવતું અને બહુ મોટા કદનું રંગબેરંગી બહુ જોર્જિયસ હોય આપણને ગમે એવું હોય એવું એટ્રેક્ટિવ બર્ડ છે એ જ સામે આવશે તો આ વસ્તુ એ દર્શાવે છે જો આપણે અલગ અલગ પ્રજાતિના પ્રાણીઓ વિશે વાત કરીએ તો એમાં અલ્સેશિયનનું ઉદાહરણ આપેલું છે આ ઉપરાંત ઘણા બધા અનાજની પણ અહીંયા વાત કરવામાં આવેલી છે કે દરેક જે સજીવ છે એ સજીવને જે જૂથમાં મૂકવામાં આવ્યા છે એ જૂથની જ્યારે આપણે વાત કરીએ તો આપણે બહુ ઇઝીલી એવી ઇમેજિનેશન અથવા તો કલ્પના કરી શકીએ છીએ કે આ પક્ષી કે આ પ્રાણી આવું જ હોવું જોઈએ કદાચ રંગમાં આપણી કલ્પના છે અથવા તો એના થોડા ઘણા અંશે જેના બાહ્ય લક્ષણો છે એમાં કદાચ વેરિએશન આવે પરંતુ સામાન્યનો દેખાવ છે એ એવો જ હોય આવી બધી લાક્ષણિકતાઓના આધારે સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય અને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની આ પ્રક્રિયાને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા અથવા તો આપણે અગાઉ વાત થઈ એમ કે ટેક્સોનોમિકલ સ્ટડી અથવા તો ટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે છે સજીવોની કોષની રચનાની સાથે સાથે બાહ્ય અને આંતરિક રચના વિકાસ અને પરિસ્થિતિકીય જાણકારી આ બધી જ વસ્તુ આવશ્યક છે આ સાથે સાથે તેમની કેરેક્ટરાઇઝેશન એટલે કે એની જે લાક્ષણિકતાઓ છે એની જે આઈડેન્ટિફિકેશન છે પછી એનું ક્લાસિફિકેશન છે એનું નોમેન્ક્લેચર છે આ બધી જ બાબતોને બધી જ સર્વાંગિક રીતે આવરી લઈ અને એનો ટેક્સોનોમિકલ સ્ટડી થતો હોય છે અને એ પછી જ એને કોઈ પણ જગ્યાએ વર્ગીકરણમાં પણ સ્થાન આપવામાં આવે છે હવે અહીંયા વર્ગીકરણ છે એવી કોઈ નવી બાબત નથી અને ખાસ કરીને પોતાના માટે માણસ જાત હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવામાં વધુ ને વધુ રસ દાખવે એનું કારણ છે કે માણસે મેક્સિમમ બીજા પ્રાણીઓ પાસેથી પક્ષીઓ પાસેથી કે વનસ્પતિઓ પાસેથી એની પોતાની બેઝિક જરૂરિયાતો છે જેમ કે રોટી કપડાં મકાન એટલે કે એને પહેરવા માટેના પોશાક છે પછી એને ખાવા માટેનું અનાજ છે ખોરાક છે બધી જ વસ્તુ માટે પરોપજીવન જીવવું પડે છે અથવા તો બીજા ઉપર આશ્રિત થવું પડતું હોય છે ત્યાર પછી માનવી માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે જ વધુ જાણવામાં રસ દાખવતો નહોતો પરંતુ એટલે કે જ્યારે આદિમાનવ છે એને ખાલી પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરતી જ જે સ્વાર્થ હતો એ સિદ્ધ કરવાનો હતો પરંતુ પછી શું છે તો કે વ્યવસ્થિત રીતે જે તે વનસ્પતિ છે કે જે તે પ્રાણી છે એની વિશેનો જે ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે એમાં માણસને વધારે રસ પડ્યો અને એમાં પછી જ્યારે લિનિયસ આવ્યો તો લિનિયસે એક પ્રકાશન બહાર પાડ્યું અને એ પ્રકાશન જ્યારે પબ્લિશ થયું તો એનું શીર્ષક હતું નેચરા એટલે કે એકચ્યુઅલી સિસ્ટેમા નેચરી શબ્દનું પ્રયોજન કર્યું કે ભાઈ જે કુદરતની અંદર જોવા મળતા તમામ પ્રકારના પ્રાણીઓ છે તમામ પ્રકારની વનસ્પતિઓ છે એમ સૂક્ષ્મજીવો હોય કે મહાકાય જીવો હોય એનો પદ્ધતિસરનો અભ્યાસ કરવો વૈજ્ઞાનિક રીતે એને અલગ અલગ પ્રકારના જૂથોમાં વર્ગીકૃત કરવા અને એ પછી આ પ્રાણીઓની ઓળખવિધિ કરી અને એ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે એની જે સંબંધ છે અથવા તો એની લાક્ષણિકતા છે એ બીજા કયા સજીવોની સાથે બંધ બેસતી છે વગેરે વગેરે બાબતોની એમણે ચર્ચાઓ કરી તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે ટેક્સોનોમિક કેટેગરીઝ અથવા તો વર્ગીકરણની જે કક્ષાઓ છે ત્યાંથી શરૂઆત કરશું ઓકે થેન્ક યુ